મારું નામ પરમાર નટવરસિંહ શિવસિંહ, ગામ જેદાસણ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. અમારું ગામ મહેસાણા જિલ્લાની બોર્ડર ઉપર આવેલું છે અને અમારા ગામની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો અમારા ગામની જે જમીન છે એકદમ રેતાળ જમીન છે, થોડીક ખાડા ટીકરાવાળી છે અને લગભગ ગામની કુલ જમીન 500 એકર જેટલી જમીન છે અને એ જમીનમાં બધા પાકો, ખાસ કરીને તો કપાસ, ઘઉં, દિવેલા, રાયડો અને એ બધા પાકો થાય, ઘઉં ને એ બધું થાય છે. અને એ જમીન અમારી લગભગ પહેલાં કેનાલ નથી, એ પહેલાં પિયત બિલકુલ ઓછું થતું હતું, પણ જ્યારે 2000ની સાલમાં જ્યારે DSC દ્વારા અને સરકાર દ્વારા જ્યારે આ PIM કાર્યક્રમ હેઠળ મંડળીઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી, એ વખતે અમે અમારા ગામની અંદર એક મિટિંગ રાખેલી સરપંચશ્રી દ્વારા, અને એ મિટિંગમાં આખા ગામના લોકોને ભેગા કરેલા, થોડા ઘણા લોકો ભેગા થયેલા અને તેઓ આગળ મંડળી બનાવવાની વાત કરી અને એમાં અમે ગામ લોકો એ બધાએ ડિપાર્ટમેન્ટ સાથે અને DSCના કાર્યકર્તાઓ સાથે થોડા પરિચયમાં આવ્યા અને એ પરિચયમાં આવ્યા પછી મંડળી બનાવવાની વાત કરી, તો મંડળી બનાવવા માટેના શેરસભાસદો બનાવવાની એ બધી પ્રક્રિયા કરી અને અમે વિવિધ કાર્યક્રમોમાં DSCના જે ગામની મિટિંગો, ફળિયાની મિટિંગો, એ બધી મિટિંગો થતી, વિડીયો શો થતા, એ લોકો નાટકના પણ પ્રોગ્રામ કરતા, એમાં પણ અમે અવારનવાર જતા, ફેરણા પ્રવાસમાં જતા, એના લીધે અમે સારો એવો DSC સાથે એના કાર્યકર્તાઓ સાથે નાતો થયો અને પછી અમે 2002માં મંડળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું. તો અમે અમારા જે મંડળીના જે કુલ કમાન્ડ વિસ્તાર 181 હેક્ટર હતો એમાં અમે 50%થી ઉપર સભાસદો બનાવ્યા અને એ સભાસદો બનાવ્યા પછી રજિસ્ટ્રેશન કરાવ્યું, જિલ્લા રજિસ્ટ્રારમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને રજિસ્ટ્રેશન કરાયા પછી અમે પાણી વિતરણની પણ અમે જવાબદારી મંડળીએ લીધી અને એ દ્વારા અમે જે સરકારશ્રી દ્વારા મંડળી બનાવ્યા પહેલાં જે લગભગ 35-40 હેક્ટર જેટલો વિસ્તાર થતો હતો એ અમે મંડળી બનાવ્યા પછી લગભગ 160-170 હેક્ટર જેટલો સિંચાઈ વિસ્તાર અમે વધારી શક્યા અને દરેકને સારી રીતે પાણી મળી રહે, ટાઈમસર પાણી મળે અને પૂરતા પ્રમાણમાં શેવાળા સુધી, જો અમારું સ્ટ્રક્ચર હતો ત્યાં સુધી શેવાળા સુધી પાણી મળી રહે એટલું રીતનું અમે મંડળી દ્વારા આયોજન કર્યું અને એના દ્વારા અમને અહીંયા બહુ સારો લાભ થયો. કારણ કે જે અમારી સિંચાઈ વ્યવસ્થા હતી, જે પિયત વ્યવસ્થા હતી, એ પિયતમાં અમારો જે વધારો થયો ગામ લોકોનો, ખેડૂતોનો પિયત સિંચાઈ વધારે થઈ એટલે આવકમાં પણ સારો એવો વધારો થયો. એ પછી અમે આગળ જતો અમે વિવિધ પ્રવૃત્તિઓમાં DSC સાથે રહી અને લેપ એનાર એમ કાર્યક્રમમાં અમે ભાગ લઈ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી, વધુ નફો મળે એ રીતના વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી અપનાવતા થયા અને તેની સાથે સાથે DSC સાથે સાથે પણ અમે KVK, કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ, અમારા જિલ્લા ખેતીવાડી ખાતું અને એમના દ્વારા પણ અમને અલગ અલગ ડેમો મળ્યા, અલગ અલગ જાતની અમને ખેતી પદ્ધતિઓ શીખવા મળી અને સારા બિયારણો કેવી રીતને લાવવા, કઈ કઈ દવાઓ વાપરવી, કઈ રીતના ખેતીમાં ઓછો ખર્ચ કરી વધુ નફો મળે એ પણ અમને માર્ગદર્શન મળ્યું. તો એના લીધે પણ અમે સારી એવી આવક ઊભી થાય એવી ખેતી કરવા લાગ્યા અને જે પેલી ચીલા ચાલુ ખેતી હતી એ ખેતીમાં અમે બદલાવ લાવી અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અને અમે સારું એવું ઉત્પાદન મળતું થયું. તેમાં અમે બીજું ખાસ કરીને કે જમીન સુધારણા માટેના પણ જે DSCના કાર્યક્રમો હતા, ભાઈ વર્મી કમ્પોસ્ટ બનાવવાથી, એ ખાતર વાપરવાથી જમીન સારી સુધરશે અને જે રાસાયણિક ખાતરનો અતિશય ઉપયોગ કરવાથી જે જમીનમાં ખારાશ એટલે કે બંજર બનતી જતી હોય છે તો એ
જમીન સુધારણા માટે અમે વર્મી કમ્પોસ્ટ પુષ્કળ પ્રમાણમાં બનાવી અને અમે ગામમાં વાપરતા થયા. અમારા ગામની અંદર ડીએસસીના સહયોગથી લગભગ 135 બહેનોનું આખું એક ગ્રુપ બનાવ્યું હતું અને એ ગ્રુપ દ્વારા અમે વર્મી કમ્પોસ્ટનો બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન કર્યું અને એ ઉત્પાદન અમે અમારા તેઓએ વાપર્યું અને આજુબાજુના ખેડૂતોને પણ અમે આપ્યું અને બહાર પણ લોકોને આપ્યું તો લોકો લઈ જતા. એનાથી અમારા ગામની જે બહેનોને પણ સારો એવો ફાયદો થયો, એમને થોડોક પૈસા પણ મળતા અને ઘરે ખાતરમાં પણ ખર્ચ ઓછો થવા લાગ્યો. બીજું કે અમે જમીન ચકાસણી પણ કરાવતા થયા એટલે જમીન ચકાસણી કરાવવાથી શું થાય કે ભાઈ આપણે બહુ જ અમે યુરિયા ખાતર ને ડીએપી ને બહુ વાપરતા હતા, એના લીધે થોડોક કંટ્રોલ આવ્યો. ભાઈ જેમ ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે જેમ દવાઓ લઈએ છીએ એમ અમે પણ જમીનની ચકાસણી કર્યા પછી જે તે ખાતરો જોઈતા હોય એ અમે પ્રમાણસર જ વાપરવાનો પણ એ આગ્રહ રાખ્યો, તેથી અમારી જમીનમાં થોડો સુધાર આવ્યો. બીજું અમે અવારનવાર આવા બધા પીઆઈએમના કાર્યક્રમોમાં જતાં અમે સારું પાણી વિતરણ કર્યું, સારું મંડળીનો વહીવટ કર્યો, તેથી અમે બીજા ગામોમાં પણ અમે એક અમારી 10-12 ખેડૂતોની એક ટુકડી બનાવી અમે FSST ટીમ તરીકે અમને તાલીમ આપવામાં આવી ડીએસસીની ઓફિસે બોપલમાં અને ત્યાં તાલીમ લઈને આવ્યા પછી અમે અમારા જે બ્રાન્ચ એકના વિસ્તારમાં જે જંત્રાલ ડિસ્ટ્રીબ્યુટરી અબાસના ડિસ્ટ્રીબ્યુટરીમાં અમે મંડળીઓ બનાવવાની કામગીરી અમે ખેડૂતોએ જાતે ઉઠાવી અને અમે એ વિસ્તારના ખેડૂતોમાં જઈ અને અમે એ ગામોમાં જઈ અને લગભગ 15-20 જેટલી પીએચ મંડળીઓ બનાવવાની કામગીરી કરી અને એ મંડળીઓ બનાવ્યા પછી અમે સંઘની પણ સૂચિત સંઘની પણ રચના કરી અને એ સૂચિત સંઘમાં પણ અમે લગભગ બધી મંડળીઓને આવરી લીધી અને સૂચિત સંઘ બનાવ્યો અને એ બનાવ્યા પછી સંઘ દ્વારા પાણી વિતરણની થોડીક વ્યવસ્થા પણ અમે કરવા લાગ્યા અને દરેકને પાણી સહેલાથી મળી રહે, દરેકને પૂરતા પ્રમાણમાં મળી રહે એમ અમે મંડળીઓ દ્વારા પણ ઓન ઓફ સિસ્ટમ દ્વારા અમે એ ઓન ઓફ સિસ્ટમ દ્વારા અમે પાણી વિતરણની વ્યવસ્થા કરી અને અમે એડવાન્સ પીઆઓ પણ લીધો જેથી કરીને સરકારને પણ લાભ થયો અને ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં પાણીની શ્યોરિટી મળી એટલે ખેડૂતો પાણી માટે જે સંઘર્ષ કરતા એ પણ ઓછા થયા. એ રીતના થઈ અને અમે સારી રીતે પાણી વિતરણ કર્યું, ખેતીમાં પણ થોડો અમે બદલાવ લાવ્યા. બીજું કે અમે આ અવારનવાર આવી મિટિંગોમાં જવાથી અને આ મંડળીઓ બનાવવાથી અમને જે એક્સપિરિયન્સ થયો એના દ્વારા લગભગ વાલ્મી આણંદ અને વાલ્મી ગોધીનગર અને વાલ્મી રાજકોટ એમાં પણ જે પીઆઈએમના ખાસ કરીને તાલીમ કાર્યક્રમો થતા, ખેડૂતોની તાલીમ થતી, જે બીજા ત્રીજી ગ્રેડના અધિકારીઓ કે જે વર્કચાર કારકુનો અને ચોકીદારોની પણ તાલીમ થતી, એ તાલીમમાં રિસોર્સ પર્સન તરીકે પણ હું લગભગ 100-150 જેટલા કાર્યક્રમોમાં જઈ અને રિસોર્સ પર્સન તરીકેની કામગીરી કરી અને બીજા ખેડૂતોની ભાષામાં મારા જે અનુભવની પદ્ધતિમાં મેં ખેડૂતોને પીઆઈએમની તાલીમો આપી અને સારી રીતે પાણી વિતરણ કરી શકે, સારી રીતે મંડળીનું સંચાલન કરી શકે અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે એ રીતના બધું આયોજન કર્યું. એથી આગળ જતો પછી અમે જ્યારે આ ખેતીના જે કાર્યક્રમો થતા અમારા ગામની અંદર આજથી લગભગ 2-3 વર્ષ પહેલાં મગફળીનું બિલકુલ વાવેતર થતું નહીં, પણ જ્યારે મેં કેવીકે દ્વારા જ્યારે કેવીકેમાંથી અમને એક મગફળી વાવવાનો એક ડેમો આપ્યો તો મેં મારા ખેતરમાં વાવી અને બીજા ખેડૂતોને તેઓ લાવી અને બતાવી અને એનું શું બેનિફિટ રહેશે, એમાંથી શું ઉત્પાદન મળશે અને શું લાભ ખર્ચ થાય છે એ બધું બતાવ્યું તો અમારા ગામની અંદર અત્યારે એ બધાએ જોયું તો ખરેખર મગફળીમાં સારો લાભ મળશે, મગફળીમાંથી પૈસા પણ સારા મળશે અને ઘાસચારો પણ સારો મળશે. તો અમે બધાએ આખા ગામમાં અત્યારે મગફળી બહુ સારી એવી વવાય છે
દર ઉનાળું પણ વાવીએ છીએ અને ચોમાસું પણ મગફળી વાવીએ છીએ. એ રીતના પણ સારું વવાય છે. બીજું કે કપાસની અંદર અમે જે કપાસની જે આડેધડ જે દવાઓ છંટકાવ કરતા એ દવાઓનો બિલકુલ ઓછો ઉપયોગ કરવા માટે અમે જાતે અહીંયા મેં મારા ખેતરમાં મારા ફાર્મ ઉપર જ અલગ અલગ વિવિધ જાતની વનસ્પતિઓમાંથી ના અર્કમાંથી દવાઓ બનાવી અને દવાઓ છંટકાવ કરી જેથી કરીને ગૌમૂત્ર અને ગાયના સાણમાંથી અને બીજી લીમડો આકડો ધતુરો અરણીનો પાન આ બધી વનસ્પતિઓમાંથી અમે દવાઓ બનાવી અને છોટી જેથી ચૂસિયા પ્રકારની જીવાતો નાની નાના પ્રકારની ઈયળો આ બધાનું નિયંત્રણ થઈ અને સારું કપાસમાં પણ અમે ઉત્પાદન મેળવ્યું. બીજું કે અમે બીજા ડીએસસી દ્વારા જે અમને માર્ગદર્શન મળતું તેથી કરીને અમે અમારા ખેતરના શેઠાપાળા ઉપર ગલગોટા વાવતા પીળા કલરના જેથી જીવાતો ચોંટી રહે. અંદર અમે પેલું ફોરોમેન ટ્રેપ પણ લગાવતા જેથી કરીને ફૂદોની અંદર આવીને ભરાય. બીજું અમે જે શાકભાજીમાં એ વાવતા એમાં અમે ડબ્બા જે તેલના ડબ્બા હતા એ તેલના ડબ્બા અને પીળો કલર કરી અને અમે ખેતરમાં અલગ અલગ જગ્યાએ એના ઉપર પેલું ઓઇલ અને ગ્રીસ મારી અને લગાવીને મૂકતા તો જેથી કરીને જે ચૂસ્યા પ્રકારની જીવાતો જે આવતી મોલો મચ્છી આવતી એ બધી જે ચોટી રહેતી. બીજું અમે પેલો પાટીઓ પણ મારતા પીળા કલરનો અને વાદળી કલરનો એના ઉપર ગ્રીસની મારી અને લગાવતા જેથી કરીને તેઓ જીવાત બધી ચોટી રહે તેથી અમને એ દવાનો ઉપયોગ નહીવત ઓછો કરવો પડતો તેથી ખર્ચ પણ ઓછો થતો. બીજું કે અમે પક્ષીઓને બેસવા માટે જે પેલા વિસામાં જેવું એટલે લાકડો પણ ચોપતા તેથી પક્ષીઓ તેઓ ઉપર બેસે અને ઈયળો બીયળો વેણી ખાય. આ રીતના થઈને અમે સારું એવું ખેતીમાં પ્રગતિ પણ કરી શક્યા અને ખેતીમાં ઉત્પાદન પણ વધારી શક્યા અને ખર્ચ ઘટાડી શક્યા તેથી અમને સારો એવો લાભ થયો. બીજા નંબરમાં બીજું કે અમે જ્યારે આ અલગ અલગ ખેતીની પ્રવૃત્તિઓ થતી યુનિવર્સિટી દ્વારા એની સાથે સાથે જે પશુપાલનનું પણ થતું એ પશુપાલનનું પણ અમને માર્ગદર્શન મળતું કારણ કે કેવી કેમોથી પણ પશુપાલનના સાહેબ આવતા હોય તો એ લોકો અમારા જે દુધાળા ઢોરોમાં કંઈક રોગ કંઈક ખામી હોય તો અમે એમને પ્રશ્નોત્તરી કરી અને એ બધું પૂછી અને અમે એનું માર્ગદર્શન મેળવતા તેથી અમે અમારા ઢોરોનો પણ સારો એવો ઘા દૂધમાં પણ વધારો થાય અને સારી પશુઓની જાળવણી થાય એ પણ અમે શીખ્યા. બીજું કે જે અમે ખેતી માટે જે ખેતરોની અંદર જે ખેતી પદ્ધતિથી અમે જે પહેલાં છૂટા ઘઉંને એવું બધું પૂંખી દેતા પણ હવે અમે એવું રાખીએ છીએ કે ભાઈ આપણે પહેરીને વાવીએ ચાસમાં જ ખાતરને એ બધું પડે એ રીતના વાવીએ એ રીતના અમે એ પદ્ધતિઓ બધી અપનાવી અને સારું એવું ઉત્પાદન મેળવવાની વાત કરી. બીજું ડીએસસીના જ્યારે ત્યારે ઘણા બધા પીઆઈએમના કાર્યક્રમો થતા ખેતીના કાર્યક્રમો થતા પછી અમે વોટર રિચાર્જિંગના કાર્યક્રમો થતા પાણી અમે અમારું કઈ રીતના બચાવવું તો એ માટે અમે અમારા ખેતરમાં અમારા ગામમાં બધાએ અમે ડ્રીપ કરી જેથી કરીને ઓછું પાણી વપરાય અને પાક આપણો સારો થાય એ રીતના અમે ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર ઇરિગેશન અપનાવી અને લગભગ સારું એવું પાણીનો પણ બચાવ થયો. બીજું અમારા ગામની અંદર સરકારશ્રી દ્વારા એટલે સિંચાઈ ખાતા દ્વારા ચેકડેમ બનાવ્યા, ડીએસસી દ્વારા એ પણ ચેકડેમ બનાવ્યા, ખેતપાળા બનાવ્યા, પછી ખેત તલાવડીઓ બનાવી, શેઠાપાળા પણ બનાવ્યા જેથી કરીને ગામનું પાણી ગામમાં રહે અને સીમનું પાણી સીમમાં રહે એ કાર્યક્રમ દ્વારા અમે સારી એવી કામગીરી કરી અને અમારા કૂવાના તળ પાણીના તળ ઊંચા આવી એ રીતના વાસ્મો દ્વારા પણ કામગીરી થતી તો વાસ્મો દ્વારા પણ અમે રિચાર્જ કુંડીઓ બનાવી અને એ રીતના વરસાદનું પાણી અમે કૂવામાં ઉતારી અને
સિંચાઈ કરવા માટે જે અમારો પાણી ખૂટતો હતો એ રિચાર્જ થવાથી પાણી વધ્યો, જેથી કરીને ખેતી વધુ થવા લાગી. બીજું કે અમે જે કેનાલ જે અમારી હતી એ કેનાલની પણ અમે જે ચાલુ હતી, તેથી કરીને અમારા વિસ્તારની અંદર જે કૂવા આવતા તે કૂવામાં પાણીનો તળ પણ ઊંચો આવતો, જેથી કરીને અમારે રવિ સિઝનમાં સિંચાઈનું પાણી મળતું કેનાલનું, અને ઉનાળામાં ના આવતું તો પણ અમારું રિચાર્જ થવાથી, કૂવા રિચાર્જ થવાથી પણ ઉનાળામાં અમે એવું સારું એવું વાવેતર કરી શકતા. બીજું કે ડીએસસીની વિવિધ જે પ્રવૃત્તિઓ થતી એમાં અમે ખાસ કરીને તો ઓર્ગેનિક ખેતી માટેની પણ અમને જે માર્ગદર્શન મળતું, અને એના દ્વારા અમે અલગ અલગ વનસ્પતિઓમાંથી જે રસ કાઢી અને એના દવાઓ બનાવી અને એ દવાઓનો અમે બીજા ખેડૂતોનો પણ ઘણો ઉપયોગ કર્યો, એ રીતના કરવા માટે આપી, જેથી બીજે પણ એનો વ્યાપ વધ્યો. બીજું કે કેવીકે અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ અમે એક સજીવ ગ્રુપનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એમાં લગભગ અમે 48 જેટલા ખેડૂતોએ ભેગા મળીને ગ્રુપ બનાવી અને આત્મામાં રજીસ્ટ્રેશન કરાવી, અને અમે આગળ પણ એમાં વધવા માગીએ છીએ. તો એ રીતના થઈને અમે આખો હાલનો કાર્યક્રમ જેવો છે એમાં અમે કામ કરી અને આગળ વધીએ છીએ.